મહુવા તાલુકાના ગુદણાથી ભગુડા જવાના રોડ પર નાળાનું કામ બોગસ. નાળાના કોન્ટ્રાક્ટર પાછળ ધોરણસરની કાર્યવાહી થાય તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. મહુવા તાલુકાના ગુંથણાથી ભગુડા જવાના મુખ્ય રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હતા, તેમજ રોડ આશરે 6 મહિના પહેલા મંજૂર થયેલ છે, તેમજ રોડ ઉપર 4 નાળા પણ મંજૂર થયેલા છે. આ રોડ મંજૂર થયેલા નાળા 4 છતાં 2 નાળા બનાવીને કામ પૂરું કરી દીધું હતું, તેમજ ગામના ખેડૂત આગેવાનોએ માહિતી મેળવી કહ્યું કે આ નાળાનું બોગસ કરેલું છે તો આની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ કેશુભાઈના અકરાણી પણ રજૂઆત કરી હતી અને નાળાના કોન્ટ્રાક્ટર પાછળ ધોરણસરની કાર્યવાહી થાય તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ ભીખુભાઈ કાળુભાઈ કામળિયા, રહેવાસી ભગુડા. આજે અમે તમામ ખેડૂત ભાઈઓ ભેગા થયા છીએ કારણ કે નાળાની અંદર બહુ બોગસ કામ થયેલા છે. સતત રજૂઆત છતાં હજી કાંઈ નાળાનું કાંઈ સોલ્યુશન આવ્યું નથી. નાળાની અંદર બહુ ભ્રષ્ટાચાર થયેલો, 2 સાઈડ ખાલી કરેલું છે, વચ્ચે ધૂળ અને કાંકરી જ નાખેલી છે અને હાવ એકદમ બેકાર નાળા બનેલા છે. અને અમારે ત્યાં ભગુડા ગુંદણાથી ભગુડાના 4 નાળા મંજૂર થયેલા છે, પણ એમાંથી ખાલી 2 જ નાળા બનાવ્યા છે. કોન્ટ્રાક્ટરને સતત રજૂઆત થતાં એ કે 2 જ નાળા બનશે અને કોઈ જવાબ દેતા નથી. અને અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીને પણ રિક્વેસ્ટ કરેલી કે ભાઈ તમે થોડુંક ધ્યાન દો, પણ છતાં કોઈ ધ્યાન દેતું ને હજી લગીના કોઈ અધિકારી પણ અહીંયા આવ્યા નથી. નાળા બનાવવાના કેટલો ટાઈમ લાગ્યો? 10 જ દિવસ થયો છે. 10 દિવસની અંદર આ નાળાની અંદર કોઈ પણ પાણી પાવામાં કે કોઈ વસ્તુ આવ્યું જ નથી. હજી લગી મટીરિયલ હાવ ખરાબ અમે જોયેલું છે, છતાં એટલી રિક્વેસ્ટ થતાં કોઈ અધિકારી પણ નથી. ભૂપત ડોડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બગદાણા.